નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ લોકમંચમાં. લોકમંચમાં દરરોજ એક નવા વિષયની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે લોકમંચમાં આપણે ચર્ચા કરવાની છે એક ખાસ વિષયની કે જે વિષય સમગ્ર દેશમાં હાલ સનસનાટી મચાવેલી છે. 3 વર્ષ પહેલા જ એક કૃત્ય કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ચાલતી બસમાં નિર્ભયા ઉપર એક જે ક્રૂરતાપૂર્વક કૃત્ય કરવામાં આવ્યું હતું, એ કેસને 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 5 લોકોએ જે ક્રૂરતાપૂર્વક રેપ કર્યો હતો નિર્ભયા પર, એમાંથી 4 લોકોને તો મૃત્યુની સજા મળી ગઈ હતી, પણ એક વ્યક્તિ કે જેના ઉપર સંગીન આરોપો હતા, એ સગીર યુવક હોવાથી, સગીર વયનો હોવાથી તેને છોડી દેવામાં આવ્યો છે. એ તમામે તમામ ચર્ચા આજે કરવાની છે. એ જે જુવેનાઇલ એક્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે, આ નિર્ણય કેટલો યોગ્ય છે, એ તમામ ચર્ચા કરવાની છે આજે લોકમંચમાં. અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે ઉપસ્થિત છે સોનલબેન જોશી, એડવોકેટ અને સામાજિક કાર્યકર. આપનું સ્વાગત છે અમારા શોમાં. અને તેની સાથે આજે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંભાતાજી, કે જેઓ પણ એક સામાજિક કાર્યકર્તા છે. આપનું પણ સ્વાગત છે અમારા શોમાં. તો સોનલબેન, પહેલા તો આપને જ પૂછવા માંગીશ કે આ સમગ્ર જે કેસ છે, જે રીતે નિર્ભયાનો કેસ આપણે જોઈ રહ્યા છીએ, 3 વર્ષ પહેલાથી કે કેસ છે, અને જેમાં એક સગીર યુવક કે જેના પર સંગીન આરોપો છે તેને મુક્ત કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો કહેવો છે કે કાયદા પ્રમાણે આને મુક્ત કરવામાં આવ્યો છે, તો આ કેસને આપ કઈ રીતે જુઓ છો? કાયદા પ્રમાણે જોઈએ તો જે પણ ડિસિઝન લેવામાં આવ્યું છે બરોબર છે, કારણ કે જુવેનાઇલ એક્ટ છે એ હેઠળ એનાથી વધારે સજા થઈ શકે નહીં. જે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ, કારણ કે આપણે ઇમોશનલી આપણે લાગણીની વાત છે, આમાં કોઈ દીકરી સાથે જનધન્ય અપરાધ થયો છે, દીકરી મૃત્યુ પામી છે, આપણે ન્યાય માગીએ છીએ, એના મા બાપ ન્યાય માગી રહ્યા છે, અને એ જે માંગણી છે એકદમ જાયઝ છે. પરંતુ જે કાયદામાં પ્રાવધાન નથી, તો આપણે એનાથી કાયદો સુધારવાની વાત આવે છે, કાયદામાં ચેન્જીસ કરવાની વાત આવે છે. અત્યારે જે વસ્તુ શક્ય નથી એ આપણે માંગી રહ્યા છીએ. આપણું જે મન કહી રહ્યું છે કે આપણે એને ફાંસી જ મળવી જોઈએ, હું પણ એવું પર્સનલી ઈચ્છું કે એને ફાંસી મળવી જોઈએ, પરંતુ જે વસ્તુ કાયદાથી આપણા હાથ બંધાયેલા છે, ના એમાં કંઈ સુપ્રીમ કોર્ટ એનથી આગળ જઈને કોઈ ડિસિઝન આપી શકે છે, ના આપણે કંઈ કરી શકીએ છીએ. તો આપણે અત્યારે આપણે એમની લાગણી સાથે, એના મા બાપની લાગણી સાથે આપણે જોડાયેલા છીએ, અને આપણે પણ આજે ખેદ જ વ્યક્ત કરી શકીશું, કારણ કે આપણાથી કંઈ થઈ શકે એમ છે નહીં. રુઝાનબેન, આ સવાલ આપને પૂછીશ કે આપ આ સમગ્ર કેસને કઈ રીતે જોઈ રહ્યા છો, જે રીતે સોનલબેને જણાવ્યું કે ક્યાંય કાયદાથી આપણો હાથ બંધાયેલો છે, જે રીતે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય હાલ લેવાઈ ગયો છે, પણ લાગણીઓના કારણે ક્યાંક સમગ્ર દેશ આ માંગણી કરી રહ્યો છે, એમના માતા પિતા આ માંગણી કરી રહ્યા છે, આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો યસ, કાયદાથી હાથ બંધાયેલો છે, પણ આપણે એવી જોયું છે કે ઘણા લોયર્સો કાયદાને જ યુઝ કરી અને આને આખું બીજી રીતે બી કરી શકે છે. એક્ઝામ્પલ આપું છું, જેને કે અત્યારે હું તો નોટ અ જોક બટ સમથિંગ વેરી સિરિયસ અબાઉટ ઇટ, હું કામ કહું છું કે ભાઈ જે સલમાન ખાનનો લોયર છે, એક લોયરોને આપણે નિર્ભયાના કેસ લડવા મૂકી દઈએ, કારણ કે એક નેશનલ સિક્યોરિટી એક્ટ આવે છે. નેશનલ સિક્યોરિટી એક્ટ કહે છે કે જે બી માણસ જે કન્ટ્રીની સિક્યોરિટી યા પબ્લિકની સિક્યોરિટીથી અગેન્સ્ટ હોય, તો એ માણસને એ લોકો ઓફિશિયલી 1 વર્ષ માટે તો જેલમાં મૂકી જ શકે છે. હવે આ એક્ટમાં એટલે આપણે સેમ આ જે જુવેલાઇન છે, જે હવે મોટો થઈ ગયો છે, 21 વર્ષનો થઈ ગયો છે, આપણે એમાં NSL લગાડી શકીએ છીએ અગર આપણે લગાડવા માંગતા હોઈએ તો, કારણ કે હી ઇઝ અ થ્રેટ ટુ ધ પબ્લિક. કઈ રીતે થ્રેટ ટુ ધ પબ્લિક? કારણ કે એવું કહેવામાં આવે છે કે હજી બી એ જે જુવેલાઇન જે હવે જે 21 વર્ષનો સગીર થયો છે, હજી બી એના માઇન્ડમાં હજી બી એવો પશ્ચાતાપ નથી કે મેં આ કંઈ ખોટું કર્યું છે. એને તો હજી એવું જ છે કે મેં કશું કર્યું જ નથી, એમાં શું છે, આવું તો થયા કરે, આવું કહેવામાં આવે છે. એટલે એ સંદર્ભમાં હું કહી રહી છું. અને બીજી વાત કે એના હજી બી એના વિલેજવાળાઓ તો એને એક્સેપ્ટ કરવા તૈયાર બી નથી. એટલે અગર રિયલી આપણે જ્યારે કાયદાની વાત કહીએ છીએ, યસ આઈ રિસ્પેક્ટ ધ લો, કારણ કે અગર આપણે લોને ચેન્જ કરવો હોત, જ્યારે જસ્ટિસ વર્મા કમિશન બેસ્યું હતું અને એનું ઓડિયન્સ થયું અને ફટાકથી બંને હાઉસીસમાં પાસ થઈને થઈ ગયું, ત્યારે આપણે જસ્ટિસ જુવેલાઇન જસ્ટિસ બોર્ડનો જે એક્ટ હતો એ પર આપણે એટલું બધું ધ્યાન ના આપ્યું, ત્યારે બી આપણને ખબર હતી કે આ સગીરભાઈનો જુવેલાઇન છૂટી જવાનો છે, પણ ત્યારે આપણે ધ્યાન ના રાખ્યું. અને હવે છેલ્લે હવે જ્યારે છૂટવામાં આવે છે ત્યારે આપણે હોબાલા કરીએ. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે હજી આપણે એના ચેન્જીસ કરીએ, આપણે કન્સલ્ટેશન કર્યું ને જુવેલાઇન જસ્ટિસમાં ચેન્જીસ કરવા માંગ્યા, તો એના માટે લોઅર હાઉસમાં 2 ચીજ મુકાઈ હતી મેજર. એક મેજર મુકાયું હતું કે આપણે 18 થી 16 વર્ષથી કન્સર્નની એજ કરવી જોઈએ, જે ના પાસ થઈ, કારણ કે ઓબ્વિયસલી એમાં બરોબર કન્સલ્ટેશન આ લોકો કર્યું નહોતું. બીજું એવું મુકાયું કે ભાઈ આપણે બોર્ડના ડિસ્ક્રિપ્શન પર મૂકશું કે અગર સામે કોઈ એક્ટ થયો હોય તો સામે જુવેલાઇનને એઝ અ એડલ્ટ ટ્રીટ કરો કે એઝ અ એ ટ્રીટ કરો, જુવેલાઇન ટ્રીટ કરો. ત્યારે એમાં એવું આવ્યું કે એમાં એવું બધાય કહ્યું કે આપણે એ સત્તા આપી દઈએ બોર્ડને. ત્યારે લોઅર હાઉસમાં પાસ થયું, પણ જ્યારે અપર હાઉસમાં ગયું, રાજ્યસભામાં ગયું, ત્યારે પાસ ના થયું. કારણ કે એ લોકોનું એ કહેવું છે, લુક એ છે કે તમે આવી રીતે તમે હજી ચેક્સ એન્ડ બેલેન્સીસ મૂક્યા નથી, તમે બોર્ડના ડિસ્ક્રિપ્શન પર મૂકી દો છો, એટલે હજી એમાં માની લો અમે આ પાસ કરી લઈએ,
તો એટલે ધીસ હેઝ ટુ બી મોડિફાઈડ. ના તમે પાસ કરશો તો નેક્સ્ટ ટાઈમ આપણે તમે હું એવી રીતે બેસું આજે કે ભાઈ આ બોર્ડે કરપ્શન કર્યું ને એના ડિસ્ક્રિપ્શન પર કોઈ ચેક્સ એન્ડ બેલેન્સીસ નહોતા, ના ખોટા માણસને ફસાઈ દીધો ને બિચારાને એડલ્ટ એક્ટમાં મૂકી દીધો. એટલે કમિંગ બેક ટુ આ બધી આપણી આપણી જે પ્રણાલીઓ છે, આપણી જે સિસ્ટમ છે, આપણે પોતે જ આપણી સિસ્ટમને એબ્યુઝ કરીએ છીએ, મિસયુઝ કરીએ છીએ અને પછી આપણે બધાને એકબીજાના માથે માછલા જોઈ રહ્યા છીએ. તો જુવેનાઇલ એક્ટ પ્રમાણે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં, જે મંતવ્ય સુનિલભાઈની આપ્યા અને રિઝોલ્વ કમ બતાવ્યા, હવે આપણે જોઈએ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમાંથી એને માતાનું શું, નિર્ભયાની માતાનું શું કહેવું છે, વકીલ શું કહી રહ્યા છે અને સાથે સ્વાતિ માલિવાલ કે જે અધ્યક્ષ છે DCWના, તેમણે શું સ્ટેટમેન્ટ પાસ કર્યું છે એ સાંભળીએ. ઉસે ફેસલે કોર્ટો તીનો કોર્ટ ને દેકે સમાજ મે ઉસ અપરાધ કે ખિલાફ બઢાવા દિયા હૈ ઔર ઉન બચ્ચો કે હાથ મે સઠીક सर्टिफिकेट पकड़ा दिया कि 18 साल से पहले बच्चों के साथ रेप करो, कुछ भी करो, हमारे कानून में कोई प्रावधान नहीं है कि तुमको सजा मिले, क्योंकि उनको मर्दों को ज्यादा चिंता है, मुजरिमों को ज्यादा चिंता है और इसलिए मुजरिम को छोड़ा गया, मुजरिमों को सपोर्ट किया जाता है, महिलाओं के साथ धोखा होता है, धोखा होता आया है, आज भी धोखा हुआ है, महिलाओं की सुरक्षा के लिए कोई कुछ करना नहीं चाहता. अगर निर्भया की तरह के क्राइम होने वाला केस में उसको इंसाफ नहीं मिला तो मेरे को यही लगता है कि इस इंडिया में कभी कानून नहीं बदलेगा और कभी महिलाओं को इंसाफ नहीं मिलेगा. उसके लिए भी मैं ये नहीं कि मैं यहीं पे हार मान जाऊंगी, मैं उस कानून बदलवाने के लिए लड़ाई लड़ती रहूंगी जब तक वो बिल पास नहीं हो जाता. क्या आगे क्या करने वाले हैं समय बताएगा, क्योंकि अभी तो ये शुरू हुआ है, अभी तो एक छूटा है, अभी चार मुजरिम जो है सुप्रीम कोर्ट में उनकी अपील है, जेल में बंद है. मैं सुप्रीम कोर्ट से यही रिक्वेस्ट करती हूँ कि ये तो जुवेनाइल था, इसके लिए आपके कानून में कोई प्रावधान नहीं था, छोड़ दिए, लेकिन प्लीज अगर हमारी दुख और महिलाओं की सुरक्षा को आपको जवाबी चिंता है तो उनको जल्दी से सुप्रीम कोर्ट से खारिज कीजिए केस को और जल्दी से उनको फांसी पर लटकाइए और महिलाओं के सुरक्षा के प्रति और हमारी निर्भया को इंसाफ दीजिए. नहीं, कुछ भी नहीं हुआ, यही तो मैं कहना चाहती हूँ कि हमारे सरकार को, हमारी कानून व्यवस्था को किस तरह की घटना चाहिए, किस तरह का मर्डर चाहिए, किस तरह का क्राइम चाहिए कानून को बदलने के लिए, मुजरिमों को सजा देने के लिए. अगर निर्भया के केस से किसी को सबक नहीं आया तो दुर्भाग्य है इस देश का, दुर्भाग्य है इस देश में जीने वाली महिलाओं को और समाज को, कि ऐसे केस में अगर हमें इंसाफ नहीं मिला तो अपने कानून से किसी को कोई भरोसा नहीं रखना चाहिए. के अंदर सिर्फ दो प्रोविजंस हैं, एक एज फार एज जुवेनाइल इज कंसर्न्ड, वन इज डिटेंशन and the other is rehabilitation. As far as detention is concerned, the court is constrained because there is no clear legislative sanction. In the absence of that, the juvenile cannot be detained. Now rule 55 of the act says that he can be rehabilitated. Jo DCW ke vakil the, unhone kaha ke court koi interim direction issue kare, जिसमें कोर्ट ने बोला है कि जो हाई कोर्ट का ऑर्डर है, जो पिटीशन डॉक्टर सुब्रमण्यम स्वामी की थी, उसमें एवरीथिंग इज राइटली मेंशन्ड एंड दे कैन नॉट गो बियॉन्ड दैट. सो द कोर्ट इज कॉन्स्टेंट इन द एब्सेंस ऑफ एनी क्लियर लेजिस्लेटिव सैंक्शन टू डू द डिटेंशन. आधा घंटा तक हियरिंग चली और सुप्रीम कोर्ट ने भी ये कहा कि हम आपके कंसर्न पूरी तरीके से शेयर करते हैं, लेकिन कानून इतना कमजोर है कि हम आपकी मदद नहीं कर सकते. तो मुझे लगता है आज का दिन बहुत ही काला दिन है पूरे देश के लिए कि अब एक ऐसा जुवेनाइल जिसने इस तरीके की गलत काम किया वो शायद अब फ्री हो जाएगा. और इसमें मुझे लगता है कि राज्यसभा ने इस पूरे देश को एक धोखा दिया है, क्योंकि उनकी वजह से वो कानून पेंडिंग पड़ा है और आज सुप्रीम कोर्ट पूरी कोशिश करी, आधा घंटे तक हियरिंग चली, उन्होंने हर तरीके से कानून को ऊपर नीचे करके हर तरीके से करने की कोशिश करी, लेकिन कुछ भी वो नहीं कर पाए. और एंड में यही कहकर वो उठे हैं कि हम आपके कंसर्न शेयर करते हैं लेकिन हम आपकी मदद नहीं कर सकते क्योंकि कानून इतना कमजोर है. और मैं ये जरूर कहना चाहूंगी कि मुझे लगता है महिलाओं के लिए मोमबत्ती उठाना बहुत हो गया और अब शायद मशाले लेकर सड़कों पे उतरना पड़ेगा, तभी जाकर इस देश का सोया हुआ सिस्टम जागे.
તો દિલ્હી મહિલા પંચ દ્વારા પણ આ એક અરજી કરવામાં આવી હતી, જે રીતે આપણે સ્ટેટમેન્ટ જોયું ત્યારે સ્વાતિ માલીવાલ અધ્યક્ષ DCW એમના દ્વારા પણ સ્ટેટમેન્ટ પાસ કરવામાં આવ્યું હતું કે જે રીતે સગીર યુવકને છોડવામાં આવ્યો છે. તો સોનલબેન, આપને પૂછીશ કે જે રીતે આ દિલ્હી મહિલા આયોગ પંચ દ્વારા એક અરજી કરવામાં આવી, સુપ્રીમ કોર્ટ તરફથી તેને ફગાવવામાં પણ આવી છે, તો આના વિશે આપણે જ્યારે કાયદામાં એવી જોગવાઈ છે અને કાયદા પ્રમાણે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારબાદ પણ દિલ્હી મહિલા પંચ દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને પણ ફગાવવામાં આવી છે, તો આ સમગ્ર વિશે આપનું શું કહેવું છે? મારું ક્લિયર કહેવું છે કે એમને જ્યારે ખબર છે કે કોઈ બી અરજી કરશો તો એ અરજી માન્ય નથી રહેવાની, તો ખોટા એના મા બાપને એક આશ્વાસન આપવું કે અમે તમારી સાથે છીએ, એના બે દિવસ સુધી આ જે દોડધામ ચાલી, મીડિયા પણ એની સાથે જોડાયેલું રહ્યું, અને કે શું એનો રિવ્યૂ આવશે, ખબર જ છે પહેલાં અરજી કરતી વખતે એના ગ્રાઉન્ડ્સ ક્લિયર નથી, તમારી પાસે કોઈ સ્ટ્રેટેજીસ એ લો હેઠળ પોસિબિલિટીઝ નથી કે તમારી અરજી ટકી શકવાની જ નથી. તમારી જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એના હેઠળ જે બી કાયદો છે એ કાયદા હેઠળ પોસિબલ નથી, છતાં બી તમે એવી અરજી કરો છો અને એના મા બાપને ખોટું આશ્વાસન આપો છો, અને તમે જે અરજી જતી રહે છે ને પછી એમ કહો છો કાળો દિવસ છે. કાળો દિવસ કાલથી ફાઇનલ જ હતો, આ અરજી કરવાની કોઈ જરૂરત જ નથી. જે કાયદામાં જઈ સુધી ચેન્જીસ નહીં આવે ત્યાં સુધી પોસિબિલિટીઝ નથી કે કોઈ વસ્તુ ચેન્જ થઈ શકે. એટલે આ અરજી મારા માન્યા મુજબ તો કરવી જ નથી જોઈતી, અને જે એના મા બાપના ઇમોશન સાથે રમવાની અને એક દિવસનું જે આશ્વાસન આપ્યું એ પણ આપવાની કોઈ જરૂર નથી. સુઝનબેન, આમ પણ આના વિરોધમાં છો કે જે એક પ્રયત્ન તેમના તરફથી કરવામાં આવ્યો, નો ડાઉટલી કાયદામાં એવી જોગવાઈ નથી, પણ જે કાયદા છે કાયદાના વિરુદ્ધ એ લોકોએ અરજી કરી હતી તે પણ ફગાવવામાં આવી. મેં જ કહ્યું પહેલા કે આજે અરજી કરીને ટાઈમ બગાડ્યો, કે તમે પહેલા જે ઓપ્શન આપ્યું એ કરવા જેવું, એટલીસ્ટ ધેર વોઝ સમ બેટર ચાન્સીસ ધેટ. કારણ કે અરજી મેં લોકોએ શું બેઝિસ બેઝ ગ્રાઉન્ડ શું લીધું હતું ખબર છે? બે મેજર ગ્રાઉન્ડ લીધા હતા. એક ગ્રાઉન્ડ એ લીધું હતું કે ભાઈ અમે એટલે અરજી કરી રહ્યા છીએ કારણ કે એવું આવ્યું છે કે ભાઈ પેલા છોકરાને પશ્ચાતાપ નથી થતો એટલે બહાર જઈને ફરી કૃત્ય કરશે, અને બીજું ગ્રાઉન્ડ હતું કે એના અગર ગામડા વાળા બી એક્સેપ્ટ નથી કરતા એટલે ગામડામાં જશે તો એના પોતાનું બી રક્ષણ નહીં કરી શકશે, એને ઈજા થશે. આ બેકગ્રાઉન્ડ મેજરલી આ બેકગ્રાઉન્ડ પર અરજી કરેલી, તો ઓબ્વિયસલી કોઈ કોર્ટ આવા ગ્રાઉન્ડ પર તો થોડી એને સ્ટેન્ડ કરવાના હતા. જસ્ટ ફોર ધ સેક ઓફ લિસનિંગ એ લોકો કરી નાખી હતી લિસનિંગ. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે જે મહિલા આયોગે અત્યારે જે કામ કર્યું છે, આઈ થિંક મેબી ઇટ ઇઝ લિટલ પોલિટિકલી મોટિવેટેડ ટુ શો કે ભાઈ અમે બહુ બધું લાગણી છે અને અમે બધું અમારું બેસ્ટ ટ્રાય કર્યું, પણ એમને બેસ્ટ ટ્રાય નથી કર્યું. 3 વર્ષથી તો ગામ જગ જાહેર છે કે આ ભાઈ છૂટવાના છે 3 વર્ષ પછી, ત્યારે બી આપણે બધા હોબાલા કર્યા છે, તો 3 વર્ષ આપણને ઓછા પડે કે આપણે એક્ટ ચેન્જ કરી શકીએ આપણે જે ના કરી શક્યા? એટલે હવે આ બધા તમાશા કરી અને આપણે અહીંયા બેઠા છીએ, આપણે બી વાતો કરશું. હવે લેટ અસ સી, હવે ભલે જે થઈ ગયું એ થઈ ગયું, પણ અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોન્ક્રીટ, જે કોન્ક્રીટ કામ કરો છો, જે જસ્ટિસ વર્મા કમિશન વખતે થયું છે એવું કંઈક તમે કોન્ક્રીટ કામ કરો અને એ કોન્ક્રીટ કામથી આગળ વધો, તાકી શું મને, કારણ કે આ લુક એટ ઇટ અધર વે રાઉન્ડ હશે. કારણ કે ચલો માની લો કે આજની તારીખમાં તમે આ અગર લોમાં ચેન્જ કરી અને 16 વર્ષ પર લઈ લેશો કે ભાઈ બધાને રેપ ઘડી લો, એક્ઝામ્પલ આપું છું, તો થશે શું? કારણ કે એવા ઘણા કેસીસ છે જેમાં છોકરા છોકરી પેલા લવર મૂછ્યા હોય, લવ સો કોલ થઈ ગયો હોય, એ લોકોને ઇન્ફેક્ચ્યુએશન થઈ ગયું હોય, અને પછી પેલા મા બાપ એ લોકોને દૂર કરી દે. પિક્ચરની સ્ટોરી, હવે બાપે દૂર કર્યો એટલે પેલી છોકરી તો બિચારી ચૂપ બેસે, છોકરો બી ચૂપ બેસે, એટલે પેલી છોકરીનો બાપ છોકરા પર કે મારી છોકરીને રેપ કરી, એટલે આમાં ખોટું. પછી જે નિર્દોષ, એટલે હવે એકચ્યુઅલી નિર્દોષ ના થયો પણ જે બી કહેવું આવું બચપન કરતા રહેતા હોય, એટલે એ લોકોને સેવ કરવા, એ લોકોને પ્રોટેક્ટ કરવા આપણે અત્યારે, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ હવે એવું ના ગણાય કે ભાઈ 16 વર્ષ વાળો કરે રેપ તો રેપ ગણાય, એટલે આવું હોય તો. એટલે એના માટે આપણે શું વિચાર્યું કે આપણે બંને સાઇડ બેલેન્સ કરવાની રહે છે કે જે હિનિયસ રેપ એટલે અત્યારે જે ગણાય છે કે પેલા રોડ નાખ્યો, આટલું બધી પેલીને હેરાન કરી, એટલા હદ સુધી મેં તો વાંચ્યું હતું કે કંઈક અંદરથી આંતરડા બી ખેંચ્યા ભગવાન જાણે. એટલે જો આવું આવી માનસિકતા કરે તો બહુ ક્રૂર માનસિકતા કહેવાય. પછી 16 વર્ષ હોય કે 14 વર્ષ હોય, પછી એને તો સજા થવી જ જોઈએ ને, રેરેસ્ટમાં લેવું જોઈએ. એટલે આ બધા ડેફિનેશનો કરી અને આ રીતનો સારો લો બનવો જોઈએ તાકી બંને સાઇડ બેલેન્સ થાય. કારણ કે આપણે અકોર્ડિંગ ટુ ચાઇલ્ડ રાઇટ્સ, આપણે એવું નથી કે બધા છોકરાઓ ખરાબ નથી. કારણ કે હવે તો આપણે બધી વાત કરી દીધી, પણ આપણે હજી સોશિયલ ઇકોનોમિક બેલેન્સ જોતા જ નથી. કારણ કે સોશિયલી જે રીતના તમે આ બધા ઘણા કેસીસ જુઓ છો, તો સોશિયલી તમે જોઈ રહ્યા છો કે આ માણસો ક્યાંથી આવી રહ્યા છે, કયા બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે, ફેમિલી કન્ડિશન શું છે, ફેમિલી સિચ્યુએશન શું છે, કઈ કેટલી ગરીબીની રેખા છે. કારણ કે એમાં એ બી કહેવામાં આવે છે કે આ જે છોકરાઓ છે ગરીબીની રેખામાં જે જીવતા હોય છે, ડાઉટ BPLમાં જીવતા હોય છે, એ લોકો ગલત રાસ્તા પર ચાલી જાય છે, લોકો એ લોકોને મિસયુઝ કરે છે, એ લોકો પાસે ચોરી કરાવે. કારણ કે ખબર હોય કે જુવેલન એક્ટ પ્રમાણે ચોરી થાય તો બી એ લોકો બચી જશે, એ લોકો પાસે આવા બધા કૃત્યો કરાવે અને એ લોકોને પેલું બધું કંઈ ડ્રગ બગ ખાતા પીતા હોય. રુઝાનબેન, એવું ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે જુવેનાઇલ એક્ટનો ક્યાંક મિસયુઝ કરવા થાય છે? એટલે તો વી વોન્ટ ટુ મેક ઇટ સ્ટ્રોંગર, બટ આ રીતે સ્ટ્રોંગર ના થાય કે તમે કંઈક થીંગડું કંઈક થાય એટલે થીંગડું મારો, કંઈક થાય એટલે થીંગડું મારો. ઇટ હેઝ ટુ બી ચેન્જ, અને એ ચેન્જ માટે ઇટ હેઝ ટુ બી લેકન સિરિયસલી, જેમ આપણે જસ્ટિસ વર્મા કમિશને કર્યું હતું. પણ એટલું અત્યારે આ એક્ટ માટે જે સિરિયસનેસ આવી નથી, જ્યારે 3 વર્ષથી આપણે બધા બૂમ બળા પાડી રહ્યા છે,
એટલે હવે કઈ વાંધો નહીં, હજી બી આજ પછી બી એના માટે કઈક સ્ટ્રોંગ સ્ટેપ્સ લેવા, તો વી આર વેરી હેલ્પફુલ, બટ લેટ અસ સી. તો સોનલબેન, જે રીતે રુઝાનબેને પણ જણાવ્યું કે સગીરભાઈનો યુવક જે રીતે, અને આ જ કેસમાં જો આપણે જોઈએ તો સૌથી સંગીન આરોપ જે આપણે કહી શકીએ છીએ એ જે સગીરભાઈનો યુવક કે જેને છોડવામાં આવી રહ્યો છે એના ઉપર જ છે. આ માનસિકતા કેમ, જે આપણે જોઈ શકીએ છીએ કે એક સર્વે પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે સૌથી વધારે કેસીસ અત્યારે જોવા મળી રહ્યા છે, સ્પેશિયલી રેપ કેસીસ, જે આરોપી જે બહાર આવતા હોય છે સગીરભાઈના જ હોય છે. તો આ એક જુવેનાઇલ એક્ટમાં અત્યારે ફેરફાર કરવાની વાત કરવામાં આવી રહી છે, ઉંમરમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવી રહી છે, શું ચેન્જીસ આપણે લાવી શકીએ છીએ, શું માનસિકતાને આપણે કઈ રીતે બદલી શકીએ છીએ? આમ એવું હતું કે જ્યારે ચેન્જીસ કરવાની વાત થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 5% જે રેપના બનાવ બને છે એમાં 5% સગીર વયના જે બાળકો હોય છે. એટલે આવો એક રેશિયો લીધો ને એ બહુ ગંદી વાત છે કે 5% બાળકો સગીર વયના હોય છે, એટલે એના માટે જુવેનાઇલ એક્ટ બદલવો એક ગાણપણ છે. આવી પણ એક ચર્ચાનો એક વિષય એ વખતે બન્યો હતો. પરંતુ કહેવાનો મતલબ એક જ છે કે જેમ એમને વાત કરી અને રુઝાન મેને, અને મારું પણ એ જ વસ્તુ કહેવું છે કે જે હિનિયસ કોઈ પણ વસ્તુ ખરાબ રીતે કરી છે, વિકૃતતા સાથે કોઈ પણ વસ્તુ કરવામાં આવી હોય એ બાળકને એડલ્ટની જેમ, આમાં કાયદાની અંદર એક વ્યાખ્યા, એક માળખું તૈયાર થવું જોઈએ કે કોઈ પણ ક્રાઇમ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ કાયદામાં આપણે કોઈ બી વસ્તુ બની એનું અર્થઘટન કરતા હોય છે, તો એ અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે. આમ આ વ્યક્તિ જે સૌથી ખરાબ કૃત્ય આના દ્વારા, સગીર દ્વારા કરવામાં આવ્યું છે, છતાં પણ આપણે અત્યારે કંઈ નથી, આપણે અત્યારે બેઠા છીએ, આપણે ચર્ચા કરીએ છીએ, આનાથી વધારે આપણી વેદના અને આપણું દુર્ભાગ્ય શું હોઈ શકે કે એ પોતે બહાર નીકળ્યો છે, એનું ગામ એને સ્વીકારવા તૈયાર નથી, છતાં પણ એ બહાર આઝાદીની જેમ ઘૂમશે. અત્યારે આપણે એનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ, આપણે એને પ્રોટેક્ટ કરવાનું કે એને લોકો મારી ના નાખે. જે વ્યક્તિ પોતે ક્રિમિનલ છે, એની માનસિકતા ચેન્જ નથી થઈ, એની અત્યારે પણ એ પણ કહી રહ્યા છે, જે લોકો સાયકાટ્રિસ્ટ લોકોએ રોક્યો હતો કે એનામાં કોઈ દુઃખ નથી, એને આટલું કર્યા પછી પણ તમે એને બહાર વાઘની જેમ છૂટો મૂકો છો, એ ફરી આ વસ્તુ કરવાનો જ છે. એટલે કાયદાનું પાલન થવું, અને કાયદાનું પાલન કરવા માટે કેવા કાયદા હોવા જોઈએ, અને સગીર વયનો બાળક હોય એટલે જે આ વસ્તુ ખૂબ જ ચાલી રહી છે, કદાચ આ તો નિર્ભયાનો કાંડ થયો એટલે આપણને આ પ્રકાશમાં આવ્યું છે, પરંતુ લૂંટ અને ધાડના કિસ્સામાં, કબજાના કિસ્સામાં મેક્સિમમ સગીર બાળકોનો ઉપયોગ કરાય છે, અને કહેવામાં આવે છે કે એ બાળકો 3 વર્ષમાં છૂટી જવાના છે, અને મોટા મોટા આમાં ફિરોતીના ધંધામાં બધી રીતે બાળકોનું ટ્રાફિકિંગ, હ્યુમન ટ્રાફિકિંગ બહુ વધી ગયું છે. એટલે કાયદો સ્ટ્રોંગ હોવો જોઈએ. જે પણ વખતે જે પણ કોઈ પણ ગુનો બન્યો છે એ ગુનોની સિરિયસનેસતા કેટલી છે અને એની ઉપર સજા નક્કી થવી જોઈએ. અને આ એક વાત છે કે 16 ને 18 ની આપણે વાત કરીએ છીએ, પણ જેવા પ્રકારનો ગુનો, હું તો એવું માનીશ કે છોકરો 14 વર્ષનો હોય અને એનો ગુનો જો ગંભીર પ્રકારનો હોય તો એને પણ સજા, મૃત્યુદંડ સુધીની સજા હોવી જોઈએ, જેથી જો કાયદો સ્ટ્રોંગ હશે તો આવા રેપ જેવા ગુનાઓ નહીં બને. અત્યારે જે એના મા બાપ ભોગવી રહ્યા છે અને આપણે અત્યારે જે વેદના સહન કરી શકીએ છીએ એ વેદના કોઈ બીજી દીકરીને સહન કરવાની ના આવે. એટલે કાયદો કડકપણે, કાયદાનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. રુઝાનબેન, જે રીતે પહેલા પણ સોનલબેને કહ્યું કે હવે અત્યારે જે આપણે એક માંગણી કરી રહ્યા છે એ કાયદા પ્રમાણે ખોટી છે, તો હવે અત્યારે આ કેસમાં શું થઈ શકે છે? જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે ચેન્જીસની માંગણી થઈ, જો કરવામાં પણ આવે તો અત્યારે એ તો બહાર થઈ જ ગયો છે, સુનાવણી પણ કરવામાં આવી ગઈ છે, એની માતા જે માંગણી કરી રહી છે, જો નિર્ભયા આજે હોત જો, તો એને પણ એના ઉપર શું વીતી હોત કે જ્યારે એને ખબર પડી હોત કે આ જે એક વ્યક્તિ છે જે છૂટો ફરી રહ્યો છે, તો અત્યારે હાલ શું થઈ શકે છે? સૌથી પહેલા તો નિર્ભયા તો બિચારા એક્સપાયર થઈ ગયા, પણ બીજી ઘણી બહેનો છે જે લોકો જોડે આ થયું છે ને એ લોકો પર આવી વેદના થઈ રહી છે આ કાયદાના લીધે. હવે અત્યારે હાલમાં તો એવું છે કે સરને બીજી વાત ખાસ કહી દો કે અકોર્ડિંગ ટુ ધેટ જસ્ટિસ જુવેનાઇલ એક્ટ આ બાળકની બધી ક્રિમિનલ રેકોર્ડ ભૂસાઈ જશે, કારણ કે બાળક હતો. હવે સોરી, હવે ભલે મોટો થઈ ગયો પણ એ વખતે બાળક હતો, એટલે એનો બધો ક્રિમિનલ રેકોર્ડ ભૂસાઈ જશે. અને હવે તે લોકો એવી વિચાર, વચ્ચે એવું વિચારે કે એને 10,000 રૂપિયા આપશું તાકી સિલાઈ જે કામ કરે, કારણ કે આપણા ત્યાં પેલો જે રિફોર્મ હાઉસ છે એમાં તે લોકો આવું સિલાઈને એવા બ્યુટી એવા જ કોર્સ શીખવાડે છે. એકચ્યુઅલી એ લોકોને વધારે વોકેશનલ ગાઈડન્સનો સારા કોર્સિસ આપવા જોઈએ અને રિહેબિલિટેશન, કારણ કે જ્યારે તમે એ પેલા કરેક્શન હોમમાં રહી રહ્યા છો, જે કરેક્શન હોમ કહેવાય એને, ત્યારે એ લોકો એટલું રિહેબિલિટેશન નથી કરતા, કારણ કે એમાં એવું થાય કે ભાઈ એ એક ગુનાવાળો હોય, બીજા ગુનાવાળો હોય, બધા એક જ રૂમમાં રહેતો, એટલે બધા પોતપોતાની ધાડ મારે. કોઈ એવું કે ના મેં તો બહુ ખોટું કામ કર્યું, મારે તો મારી ભૂત, એવું કોઈ ના કે બધા કે મેં એસા કિયા, મેં એસા કિયા, એટલે તમે ત્યાં લોકોની મેન્ટાલિટી જોશો. હવે ત્યાંથી નીકળશે, હવે રિહેબિલેટ તો થયા નથી, કારણ કે એ લોકો રિહેબિલિટેશન હોમમાં તો ગયા નથી, જ્યાં લોકોને ફીલ કરવામાં આવ્યું, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું, મેન્ટલ ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું, કાઉન્સેલિંગ આપવામાં આવ્યું, એટલું બધું તે લોકો સાથે થયું નથી. એટલે હવે આ લોકો જ્યારે બહાર જશે ત્યારે આ લોકોનું માઇન્ડસેટ આખું અલગ હશે. આ બાળકની વાત કરું તો હવે એવું કહેવામાં આવે છે કે 10,000 રૂપિયા આપ્યા હતા કે એનું ટેલરિંગનું કામ ચાલુ કરે, પણ હવે તો હજી તો એનો ગામવાળા જ એને એક્સેપ્ટ નથી કરવાના. હવે એવું વિચારવામાં આવે છે કે આ બાળકને આખી નવી ઓળખ આપી દઈએ, એટલે તાકી એને કોઈ ઓળખે નહીં, એની નવી જિંદગી ચાલુ કરી શકે. આઈ અગ્રી,
પોઝિટિવ, આપણે બધું પોઝિટિવ છે, કારણ કે આપણી જે ન્યાય પ્રણાલી છે, આપણી ઇન્ડિયાની ન્યાય પ્રણાલી પેલી એના પેલા એવાની વેર વાળી નથી કે આઈ ફોર એન આઈ, તમારી આંખ લીધું તું તારી આંખ. આપણી ન્યાય પ્રણાલી રિફોર્મ વાળી છે કે ભાઈ આપણે માણસને સુધારીને આપણને ચાન્સ આપીને બાળકો તો આપણે એને વધારે ચાન્સ આપવા માંગીએ છીએ. એટલે અકોર્ડિંગ ટુ અવર ન્યાય પ્રણાલી અત્યારે તો આ જ થશે, નાનાથી બીજું કશું ના થાય. હવે માની લો કે તમારો લો આજે નહીં તો બે વર્ષે ચેન્જ થાય છે, તો એમ કે છે ને કે લો કેન નોટ બી રિગ્રેસિવ, એટલીસ્ટ આ ક્રિમિનલ લોઝ નથી રહેતા રિગ્રેસિવ. હા બેબી, બીજા પેલા સિવિલ લોઝ રહે છે રિગ્રેસિવ, જેને કે એના કેસીસ ગણો આપણા જે ટેક્સના એના કેસીસ હોય છે, તો કેન નોટ બી રિગ્રેસિવ. એટલે હવે એમાં એવું તો ના કહેવાય કે ચલો ભાઈ નવો લો એટલે ચલો હવે આને પાછો પૂરી દો અંદર મૂકી દો, એ તો થવાનું નથી. એટલે અલ્ટિમેટલી નાવ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટ ધ હોલ એન્ડ ઓફ થિંગ બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે. એક તો કે આપણે આ જે લો છે જેને જે બીજા કેસીસ માટે, કારણ કે જસ નિર્ભય ઇઝ નોટ વન એન્ડ એક જ લાઈફમાં કેસીસ, તો આવા બીજા ઘણા કેસીસ થાય છે જે આપણને ઘણી વાર ખબર બી ન હોય. અને બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે લેટ અસ ગીવ ધ ચાન્સ ટુ ધીસ બર્ન, અને એને ઓબ્ઝર્વેશનમાં જે વચ્ચે બી વાતો થતી હતી બે ત્રણ દિવસ પહેલાં બી, કે એને ઓબ્ઝર્વેશનમાં રાખશું, મોનિટરિંગમાં રાખશું, રાખીશું કે એ છોકરાને બી પ્રેશર હોય કે ભાઈ હું કંઈ આડો અવડો કરીશ તો મને એ થશે. સો લેટ અસ ગીવ દેટ અ ચાન્સ, અધરવાઇઝ આઈ થિંક દિસ આર ધ ઓનલી થિંગ વિચ કેન બી ડન, યુ જસ્ટ કેનોટ ગો એન્ડ હેંગ ઇટ. સમયનો થોડો અભાવ છે, પણ સોનલબેન છેલ્લે અંતે હું આપણે જરૂરથી એ પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે આપણે ઓવરઓલ કેસ જોઈ રહ્યા છે, મેં રુઝાનબેનને પણ પૂછ્યું, તો આ જે કેસને અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે ને, આ પહેલો કેસ એવો નથી કે જેમાં સગીર વયનો જે યુવક હોય છે તેણે આવો કેસ આવું કોઈ કૃત્ય કર્યું હોય, આવું આપણે પહેલાંથી જોતા આવી રહ્યા છે ને. જેમાં આપણે વાત કરીશું કે આપણા તમામ દેશને, તો તમિલનાડુ આમાં સૌથી ટોચના સ્થાને છે કે જ્યાં એવું વધારે બનતું હોય છે. હવે આને અત્યારે જે સગીર યુવકો છે તેમને કયા પ્રકારની આપણે કહી શકીએ કે કયા પ્રકારના એમની સજા આપવામાં આવે કે જે લોકો એ કરતા પછી ડરે પણ ખરી અને એક ન્યાય જે લોકો જે અત્યારે નિર્ભયાની માતાને છે એ પણ ન્યાય મળે, કેમ કે જે બીજા જે ચાર લોકો છે એમના પણ માતા પિતા હતા, એમને પણ મૃત્યુની સજા મળે છે, અને અત્યારે જ્યારે આ યુવકને આવી રીતે કરતો કરીશું ત્યારે એમની સાથે પણ ક્યાંક અન્યાય થશે. હું એગ્રી છું આમાં. એવું છે, તમે જે વાત કરી કે મેં આમાં કાયદાની અંદર ચેન્જીસ કરો, બાળકોને સુધારવાની જવાબદારી આવે છે, એમાં આપણી ગવર્મેન્ટની બી આવે છે અને પોતાના માતા પિતાએ પણ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. હવે વાત કરી સગીરને સજા આપવાની વાત કરીએ છીએ આપણે, તો સગીરની જે સજાનો ગાળો જે 3 વર્ષ કરવામાં આવ્યો છે, હું એવું માનું કે 10 વર્ષની સજા જેમ લાઈફ પ્રિઝનમેન્ટની જે સેન્ટેન્સ છે એને 10 વર્ષની અંદર ગણવામાં આવે છે આપણા ત્યાં, તો 10 વર્ષની સજામાં 10 વર્ષ માટે કેમ એને ના રાખવામાં આવે ઓબ્ઝર્વેશન હોમમાં? અગર તમે એનો ગાળો વધારી દેશો તો 3 વર્ષમાં જે બહાર આવવાની જે વીક છે કે અમે તો 3 વર્ષ તો આમ નીકળી જશે, એ જે છે એના બદલે એને લેન્ધી કરવો જોઈએ. બીજું, ગુનાની ક્રૂરતા કેટલી છે એ મુજબ એની સજા અને એના જે સજાના ધોરણો છે, જે ઓબ્ઝર્વેશન રૂમમાં ખાવું પીવું ને ભણો એવું નથી હોતું, થોડું હાર્ડવર્ક, થોડી એમની ઉપર બી થોડી કડક કાર્યવાહી થઈ શકે અને એમને આઇસોલેશનમાં રાખવા, એકાંતમાં રાખવા, અંધારા રૂમમાં રાખવા, આવી વસ્તુઓની જો સજા એમને થોડો થોડો ટાઈમ પર જો કરવામાં આવે તો એ આ જે ડર છે, કાયદાનો ડર હશે તો જ આપણે સર્વાઈવ થઈ શકીશું. અગર જો કાયદાને લોકો મરોડતા રહેશે તો આપણે પણ બહાર જવું, અને આ નિર્ભયા કાંડ આજે ચર્ચા થઈ છે, કાલે કોઈ બીજી દીકરી સાથે આવી વસ્તુ બનશે અને એ પણ આવી રીતે બહાર ફરે રાખશે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે તમારે કાયદામાં ચેન્જીસની જરૂર છે, અને જુએનાઇલમાં ઘણી બધી જેવી રીતે કાચા કામના કેદીઓ, સિરિયસ ગુનાના જે કેદી છે બધાને એક જ સાથે રાખવામાં આવે છે, એટલે એ જે મોડર્ન જે આપણે એક સંસ્થા છે કે ઓબ્ઝર્વેશન હોમમાં તમે ખાલી કોઈ વખત વિઝિટ કરીને જુઓ તમે, તો ત્યાં જે મર્ડરનો આરોપી હોય એ પણ સાથે હોય, નાના 10 રૂપિયાની લૂંટ કરી હોય એ પણ ત્યાં હોય, એટલે જે વહેંચણી થવી જોઈએ, અલગ અલગ રીતે એમને હેન્ડલ કરવા જોઈએ. એટલે પાયાની મૂળભૂત જરૂરિયાતથી બહુ બધી વસ્તુમાં ચેન્જીસની જરૂર છે, કાઉન્સેલિંગની જરૂર છે, સાયકાટ્રિસ્ટની કોન્સ્ટન્ટ 24 અવર્સ માણસ ત્યાં જોઈએ, ડૉક્ટરની જરૂર હોય, એના બદલે આ તો એવું લાગે છે ઓકે આજે મોકલો કલાક કાઉન્સેલિંગ થયું, એટલે કોઈ સિરિયસનેસતા નથી. અને એમાં જે પણ સંસ્થાઓ આ જે લઈને બેઠી છે પોતે જ્યાં સુધી જાગૃત નહીં થાય અને જ્યાં પોતે એની અંદર ચેન્જીસ નહીં કરે ત્યાં સુધી શક્યતા છે જ નહીં. સુરજાનબેન ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ ચર્ચા આપણે કરી અહીંયા. સુનલબેન આપણે પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ચર્ચા કરી. તો દર્શક મિત્રો, આજે લોકમંચના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી નિર્ભયા કેસની, કે જે રીતે આ જે ચર્ચા કરવામાં આવી, સુનલબેને જે રીતે જણાવ્યું, રુઝાનબેને જે રીતે જણાવ્યું કે હવે કાયદા પ્રમાણે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ તો સાચો છે, પણ જે જુવેનાઇલ એક્ટમાં ફેરફારની વાત ચાલુ કરવામાં આવી રહી છે એના પર શું નિર્ણય લેવામાં આવશે તો જોવાનું રહેશે. આજે લોકમંચમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી.